એક તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં દલિત સમાજના લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવા માટે અન્ય ઉજળિયાત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે હજુ પણ દલિતો પ્રત્યે આભડછેદ રખાડી હોવાના કિસ્સાઓ બનતા રહે છે. પરંતુ ધોરાજીમાં દલિત સમાજના યોજાયેલા સમૂહ લગ્નમાં નીકળેલા વરઘોડાનું મુસ્લિમ તેમજ પટેલ સમાજે સ્વાગત કરી કોમી એકતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધોરાજીમાં યોજાયેલા દલિત સમાજના સમૂહ લગ્નોત્સવમાં 11 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. જોકે આ લગ્ન પ્રસંગે એક સાથે નીકળેલા વરઘોડાનું મુસ્લિમ સમાજ તેમજ પટેલ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરી તેઓને સત્કારવામાં આવ્યા હતા. આજે દલિત સમાજના 11 સમૂહ લગ્નનો કાર્યક્રમ છે. આ સમૂહ લગ્નના કાર્યક્રમના ભાગરૂપે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી લગ્ન મંડપ સુધી વરઘોડો કાઢવાનો છે. આ વરઘોડો મેઇન બજારમાં થઈને હાલવાનો છે ધોરાજીના, અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફુલાર કરીને આ વરઘોડો નીકળશે. જ્યારે આ વરઘોડો નીકળશે ત્યારે રસ્તામાં ધોરાજીના તમામ સમાજના લોકો આ વરઘોડાનું સ્વાગત કરવા માટે આવેલ છે. જ્યારે આ વરઘોડાનું અમારું આયોજન છે એ ભાઈચારાનો સંદેશ આપવા માટેનું આયોજન છે કે ગુજરાતમાં અમુક જગ્યાએ દલિતોના વરઘોડા રોકવાનો પ્રયાસ થયેલ છે. તો અમે લોકોને સંદેશ આપવા માગીએ છીએ કે જે રીતે ધોરાજીની પ્રજા અમને સાથ અને સહકાર આપે છે, તેવી જ રીતે ભારતની તમામ પ્રજા અમને સાથ અને સહકાર આપે અને સ્વાભિમાનથી જીવવા માટે અમને રોકે નહીં. પ્રસંગ એક મહત્વનો પ્રસંગ છે. આજના વરઘોડાના પ્રસંગની અંદર દરેક સમાજને આ પ્રસંગની અંદર જોડાયેલા છે, અને આજનો પ્રસંગ છે એ મહત્વનો પ્રસંગ છે. એટલે આની અંદર દરેક પ્રસંગની અંદર અમે પટેલ સમાજ દ્વારા ધોરાજીની અંદર શાંતિ અને એકતા રહીએ એ માટે અમે દરેક સમાજની દ્રષ્ટિએ અને ધોરાજીની અંદર એકતા રહીએ એટલા માટે અમે કાયમીના માટે જોડાયેલા છીએ.